Very good morning to all. I am Dr. Himanshu Soni and Vidyanagar ni andar aveli GH Patel College of Engineering and Technology ma I am heading institute as a principal. અને આજે મને એવું થયું કે આજે અત્યારે આ પેન્ડેમિક સિચ્યુએશન છે એમાં દરેક જે 12th ની એક્ઝામ આપી હોય એવા સ્ટુડન્ટ્સ હોય એ લોકોના મનમાં ઘણી બધી ક્વેરીઝ હશે તેમના ફ્યુચર કેરિયર માટે, તેમના એડમિશન્સ માટે, JEE મેઇન એક્ઝામ માટે, અગેન ગુજસેકની એક્ઝામ હજુ બાકી છે એની માટે. તો લુકિંગ ટુ દેર ફ્યુચર કેરિયર એન્ડ એડમિશન્સ ઇન ધી એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યુટ્સ, મને એવું થયું કે હું તમને એટલીસ્ટ થોડી ગાઈડલાઇન આપું. તો આ જે વિડીયો છે એનો પર્પઝ કોઈ પબ્લિસિટી કરવાનો નથી અથવા તો કોઈ પણ જાતની બીજી માહિતી આપવાનો નથી, પણ પ્યોરલી એવો હેતુ છે કે જે અહીંયા હું ઇન્ફોર્મેશન આપું છું ને એના બેઝ ઉપર સ્ટુડન્ટ્સ કેન ડિસાઇડ દેર બ્રાન્ચ. તો દરેક સ્ટુડન્ટને પહેલામાં પહેલો એવો અત્યારે મનમાં પ્રશ્ન હોય કે કઈ બ્રાન્ચમાં ભણવું જોઈએ. તો લુકિંગ ટુ ધી કરન્ટ સિનારીઓ અક્રોસ ધી ગ્લોબ અને અત્યારે આપણે ઇન્ડિયામાં જોઈએ કે અક્રોસ ધી આખા વિશ્વની અંદર જે સિનારીઓ છે પ્રમાણે આપણે જોઈએ ને, તો ઇન્ટરડિસિપ્લિનરી એન્જિનિયરિંગ એપ્લિકેશન્સનું બહુ જ મહત્વ છે. તમે જો અત્યારે આ પેન્ડેમિક સિચ્યુએશનનું એક્ઝામ્પલ લો તો કોઈ પણ બાયોમેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, જે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, તો એ જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ બનતા હોય ને એની અંદર એન્જિનિયરિંગ પણ આવે. એમાં મિકેનિકલ એન્જિનિયરિંગની જરૂર પડે, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગની જરૂર પડે, એમાં આઈટી એન્ડ કમ્પ્યુટર એન્જિનિયરિંગની જરૂર પડે, કેમિકલ એન્જિનિયરિંગની જરૂર પડે. અત્યારે આપણે આજે સેનિટાઇઝેશન અને જે બધું ક્લિનિંગ માટેનું કામ કરીએ છીએ એની માટે કેમિકલ એન્જિનિયરિંગ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. તો સમાજના કોઈ પણ પ્રશ્નને સોલ્વ કરવો હોય ને તો એક એન્જિનિયરિંગ અપ્રોચ જોઈએ. અને લુકિંગ ટુ કરંટ સિનારીઓ અક્રોસ ધી ગ્લોબ ઇન્ટરડિસિપ્લિનરી એન્જિનિયરિંગની ખૂબ જ વેલ્યુ છે. એટલે ઘણાને એવું થાય કે ઇન્ટરડિસિપ્લિનરી એન્જિનિયરિંગ એટલે શું? એટલે ઇન્ટરડિસિપ્લિનરી એન્જિનિયરિંગ એટલે કે દરેક એન્જિનિયરિંગ કમ્પોનન્ટ અથવા તો જે દરેક બ્રાન્ચ છે એ બધાનું તમારી પાસે બેઝિક નોલેજ જોઈએ અને એના બેઝ ઉપર તમે કોઈ એપ્લિકેશન બનાવી શકો કે જે સોસાયટીને હેલ્પ થઈ શકે, બરાબર? એટલે જો ઇન્ટરડિસિપ્લિનરી એન્જિનિયરિંગની વેલ્યુ હોય એનો અર્થ એવો થાય કે એન્જિનિયરિંગ દરેક ડિસિપ્લિન, જેવી રીતે ઇલેક્ટ્રોનિક્સ, આઈટી છે, કમ્પ્યુટર છે, કોર ડિસિપ્લિન્સમાં સિવિલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ છે, નવી બ્રાન્ચીસમાં મેકેટ્રોનિક્સ છે, ઓટોમોબાઈલ છે, રોબોટિક્સ છે, ફૂડ ટેકનોલોજી છે, તો દરેક ડિસિપ્લિનની સરખી વેલ્યુ હોય. કોઈ પણ ડિસિપ્લિન ઇન્ડિપેન્ડન્ટલી સર્વાઈવ ના થઈ શકે. ઇવન સે આપણે એક્ઝામ્પલ કમ્પ્યુટર આઈટીનો લઈએ ને, તો કમ્પ્યુટરની આઈટી ડોમેનની અંદર પણ એવું છે કે કમ્પ્યુટર ડોમેનની એપ્લિકેશન્સ મિકેનિકલ એન્જિનિયરિંગમાં છે, ઇલેક્ટ્રોનિક્સમાં છે, ઓટોમોબાઈલમાં છે, ફૂડ એન્જિનિયરિંગમાં છે. તો બીકોઝ ઓફ ઓલ એપ્લિકેશન્સ ઓફ કમ્પ્યુટર આઈટી ડોમેન ઇન અધર અલાઈડ ડિસિપ્લિન્સ એની પોતાની વેલ્યુ છે. તો દરેક સ્ટુડન્ટ એવું સમજવું જોઈએ કે દરેક એન્જિનિયરિંગની બ્રાન્ચની સરખી વેલ્યુ છે. જે એનો ફાઇનલ આઉટપુટ આવે એટલે તમને 4 વર્ષનું સ્ટડી કરીને તમે જે એનું રિઝલ્ટ એક્સપેક્ટ કરતા હોવ ને એ રિઝલ્ટ તમે કેવી રીતે ભણો છો તે 4 વર્ષમાં એની ઉપર આધાર રાખે. એટલે મારા કહેવાનો અર્થ એવો છે કે તમે સપોઝ મિકેનિકલ એન્જિનિયરિંગમાં ભણતા હોવ, તમે ભણવાનું ચાલુ કર્યું હોય અને ઇન બિટવીન તમને પછી એવું થાય કે મારે હવે ફ્યુચર કેરિયર મારે આઈટી કમ્પ્યુટર ફિલ્ડમાં કરવી છે, તો ડેફિનેટલી તમારું મિકેનિકલ એન્જિનિયરિંગ તમે 4 વર્ષમાં સારી રીતે ભણશો ને તો તમારી માસ્ટર ડિગ્રી અલાઈડ ડોમેનમાં કરવાનું તમને ઓપોર્ચ્યુનિટી મળશે. પણ તમે જો મિકેનિકલ એન્જિનિયરિંગ સારું નહીં ભણો તો તમે આગળ તમારી ફ્યુચર કેરિયરમાં તમને ઘણી બધી મુશ્કેલી આવી શકે. એટલે કહેવાનું બેઝિક મિનિંગ એવો છે કે એન્જિનિયરિંગની દરેક ડિસિપ્લિન્સ છે, બધાની સરખી વેલ્યુ હોય, પણ તમે કેવી રીતે ભણો છો 4 વર્ષમાં એ પ્રમાણે તમારી ફ્યુચર કેરિયર બને, એક બીજો પોઈન્ટ છે. હવે જે અત્યારનો સિનારીઓ છે ને એમાં અંડર ગ્રેજ્યુએટ સ્ટડીઝની સાથે આપણે માસ્ટર્સ પણ કરવું પડે અને એની જોડે હાયર ડિગ્રીઝ એટલે પીએચડી રિસર્ચમાં પણ જવું જોઈએ. તો નોર્મલી તમે જ્યારે બ્રાન્ચ સિલેક્ટ કરો ને તો રાધર દેન સિલેક્ટિંગ બ્રાન્ચ બેઝ ઓન ધી ટ્રેન્ડ્સ, એના કરતાં તમારે ફ્યુચરમાં શું કરવું છે એ ધ્યાનમાં રાખો. તમારી ધારો કે માસ્ટર ડિગ્રી કરવી છે અને તમારે માસ્ટર ડિગ્રી સાથે તમારે આખું અંડર ગ્રેજ્યુએટ માસ્ટર્સ ડિગ્રી જોડે જ કરવાની હોય તો તમે માસ્ટર્સમાં શું ભણશો, શું કરશો એ પણ ધ્યાનમાં રાખી તમારું અંડર ગ્રેજ્યુએટ સ્ટડી સિલેક્ટ કરો. મારા ઓળખીતામાં કોઈ આઈડી કરેલું છે, એ બીજી કોઈ જગ્યાએ સારી કંપનીમાં જોબ કરે છે, એવી પ્રી ઓક્યુપન્સી માઇન્ડમાં રાખીને તમે આઈડી કમ્પ્યુટરમાં આવશો ને તો ડેફિનેટલી તમને ઓવર ઓપન ટાઈમ તમને એવું થશે કે ના, આના કરતાં તો સિવિલમાં હોત તો સારું હોત, આના કરતાં ઇલેક્ટ્રિકલમાં ગયો હોત તો સારું હોત. એટલે તમારો શેમાં ઇન્ટરેસ્ટ છે ને તમે પહેલાં જુઓ. દરેક બ્રાન્ચની ગૂગલ ઓપન છે, ઇન્ટરનેટ ઉપર જઈને તમે સર્ચ કરો કે ઇલેક્ટ્રિકલમાં શું કરાય છે,
મિકેનિકલમાં શું કરાય છે, રાઈટ? જે રીતે બોઈંગ કંપની છે, જે વર્લ્ડની એરક્રાફ્ટ બનાવતી કંપની, એ આઈટી એન્જિનિયર રિક્રુટ કરે, મિકેનિકલ એન્જિનિયર રિક્રુટ કરે, ઓટોમોબાઈલ કરે, કેમિકલ એન્જિનિયર કરે છે રિક્રુટ, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર કરે છે. એટલે મારું કહેવાનો મિનિંગ એવો છે કે તમે જે તમારી કેરિયર ફ્યુચરમાં બનાવી છે એના અલાઈડ ડોમેનની બ્રાન્ચમાં તમે એડમિશન લો, અને બેઝિકલી ઇન્ટરડિસિપ્લિનરી ડોમેનનો જમાનો છે. તમારી બ્રાન્ચ જે તમે લીધી હોય, બેઝિક ઇલેક્ટ્રિકલ કે બેઝિક સિવિલ એન્જિનિયરિંગ લીધી હોય, એમાં તમે સારું ભણશો ને તો 100% તમારી ફ્યુચર કેરિયર સારી હશે, બરાબર? તો રાધર દેન ફોલોઈંગ એની ટ્રેન્ડ્સ, આઈ રેકમેન્ડ કે તમને તમારો ઇન્ટરેસ્ટ શેમાં છે. તમને ધારો કે બિલ્ડિંગ બનાવવાનું ગમતું હોય, તમને ગ્રીન ટેકનોલોજીમાં ઇન્ટરેસ્ટ છે તો સિવિલ એન્જિનિયરિંગ બહુ સારું છે. તમને રિન્યુએબલ એનર્જીસમાં ઇન્ટરેસ્ટ છે, સસ્ટેનેબલ એનર્જીસમાં ઇન્ટરેસ્ટ છે તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સારું છે. તમને સિસ્ટમ ઓન ચિપ બનાવી છે, તમારે કઈ નવી એપ્લિકેશન્સ બનાવી છે, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ સારું છે. આઈટી કમ્પ્યુટરની એપ્લિકેશન્સ તો બધાને ખબર છે. એટલે તમારો ઇન્ટરેસ્ટ શેમાં છે તમે પહેલા નક્કી કરો. તમારા ફ્રેન્ડ, તમારી આગળના લોકો કે તમારી આજુબાજુનો સમાજના બીજા જે સ્ટુડન્ટ છે ને, એ શું કરશે એ પ્રમાણે તમારો ટ્રેન્ડ નક્કી ના કરો, બરાબર? સો તમારી પાસે જે અત્યારનો ટાઈમ છે એ ટાઈમ તમે આઈડિયલી યુઝ કરો ફોર આઈડેન્ટિફાઈંગ યોર ઇન્ટરેસ્ટ. દેટ ઇઝ ધ ફર્સ્ટ પોઈન્ટ. અને તમે તમારી ઇન્ટરેસ્ટની બ્રાન્ચમાં એડમિશન લઈને તમે સારી રીતે ભણશો ને તો ડેફિનેટલી તમે આગળ આવશો, રાઈટ? બીજી વસ્તુ એ બી, કઈ કોલેજમાં લેવું કે ભાઈ નોર્મલી મારે ગુજરાતમાં જે સારામાં સારી કોલેજ છે એમાં જવું છે, સારી કોલેજ કેવી રીતે સિલેક્ટ થાય? હવે હું પણ એક કોલેજ સાથે સંકળાયેલો છું એટલે હું તમને એક ખાલી એવો ઓપન પેરામીટર કહીશ કે જે ભણવા માટે ઇન્સ્ટિટ્યૂટ હોય ને, એ અત્યારે તમે ધારો કે આપણા ગુજરાતના એસીપીસીના મેરિટ લિસ્ટમાં જાઓ તો એના મેરિટ પ્રમાણે જે ઇન્સ્ટિટ્યૂટ્સ હોય એ તમે સિલેક્ટ કરી શકો. આપણે ઇન્ડિયાની વાત કરીએ તો આઈઆઈટી છે, આઈઆઈટી બોમ્બે, આઈઆઈટી દિલ્હી છે, આઈઆઈટી મદ્રાસ, કોર આઈઆઈટી, ધર મેની આઈઆઈટીઝ નાવડેઝ, એનઆઈટીઝ છે, એ બધી જ સારી હોય. પણ ઘણી વાર કેવું હોય કે લોકલ લેવલની કોલેજો પણ ઘણી સારી હોય. હવે કોઈ પણ કોલેજમાં કેવા ફેકલ્ટી છે, એ કોલેજ કેટલા વર્ષ જૂની છે, એ કોલેજનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે, એવો પણ એક સર્વે કરવો જોઈએ. એટલે આપણે જ્યારે કોઈ પણ કોલેજને સિલેક્ટ કરીએ ને, એ પહેલાં એ કોલેજના વેબપેજ ઉપર જઈ અને કોલેજની બેઝિક માહિતી લેવી જોઈએ. કારણ કે મેં તમને જે પહેલાં કીધું ને કે તમે કોઈ પણ બ્રાન્ચમાં ભણશો પણ તમે સારું ભણશો ને તો એની સારી વેલ્યુ છે. તો સારું ભણવા માટે એક સારું પ્લેટફોર્મ જોઈએ, અને જે કોલેજ હોય, જે ઇન્સ્ટિટ્યૂટ હોય ને, એ તમને એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરશે, બરાબર? એટલે તમે ધારો કે જીડબલ્યુ એડવાન્સ માટે તૈયારી કરતા હોય, ફાઇનલી તમે આઈઆઈટીમાં ના મેકઅપ કરી શકો તો ડોન્ટ ગેટ વરી, બીકોઝ ઘણી બધી ગુજરાતની લોકલ કોલેજો છે કે જેના સ્ટાફ ને આઈઆઈટી એક્સપોઝર છે, જેનો સ્ટાફ રિટેન છે, ઘણા વર્ષોથી કોલેજમાં કામ કરે છે. તો તમે પહેલા જે ઇન્સ્ટિટ્યૂટ સિલેક્ટ કરો એ ઇન્સ્ટિટ્યૂટની વેબપેજ ઉપર જાઓ, એની ડિપાર્ટમેન્ટ પ્રોફાઇલ જુઓ, ફેકલ્ટી પ્રોફાઇલ જુઓ, તમે ડિપાર્ટમેન્ટનું પ્લેસમેન્ટ જુઓ, ઇન્સ્ટિટ્યૂટનું પ્લેસમેન્ટ જુઓ, ઇન્સ્ટિટ્યૂટ ભણવા સિવાયની બીજી શું અલાઈડ એક્ટિવિટી કરાવે છે એ જુઓ, અને તમે નક્કી કરો તમારો માઇન્ડસેટ કે તમે તમારે ભણવું છે તો તમારે આ બ્રાન્ચમાં આ જગ્યાએ ભણવું છે. બીકોઝ ચોઈસ છે ને, હું સપોઝ કમ્પ્યુટર એન્જિનિયરિંગ હું પકડી રાખું તો લાસ્ટ યર ગુજરાતમાં એસીપીસીના એડમિશનમાં કમ્પ્યુટરની પણ સીટો ખાલી રહેલી છે, આઈટીની સીટો પણ ખાલી રહેલી છે. તો ટેલની જે કોલેજો છે ને એમાં તો કમ્પ્યુટરમાં એડમિશન મળે છે. તો હું બ્રાન્ચ પકડી રાખું તો મને કમ્પ્યુટરમાં ગમે તે ગુજરાતમાં એડમિશન મળવાનું છે. પણ સારું ભણવા માટે સારું પ્લેટફોર્મ, સારા ટીચરો, સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ. જો એ નહીં મળે તો આપણે ભણી ના શકીએ. તો તમે કોલેજને પણ એટલું જ મહત્વ આપજો જેટલું તમે બ્રાન્ચને આપો છો, બરાબર? તો તમે તમારી જાતે ઇન્ડિપેન્ડન્ટ સર્વે કરજો. તમારા જૂના તમારા જે મિત્ર હોય, તમારા જે કોન્ટેક્સમાં સ્ટુડન્ટ્સ ઓલરેડી કોઈ કંપનીમાં કામ કરતા હોય, એમને જ્યાંથી ભણેલા છે એમની જોડે થોડો આઈડિયા લેજો કે ક્યાં ભણવું જોઈએ. બ્લાઇન્ડલી બ્રાન્ચને પકડીને કોલેજ સિલેક્ટ કરશો ને તો આઈ એમ વેરી શ્યોર દેટ ઇન ડાઉન ધી પાથ ઓફ ઓલ ફોર યર્સ જર્ની યુ વિલ ફીલ સમ ટ્રબલ, બરાબર? એટલે બ્રાન્ચનું જેટલું ઇમ્પોર્ટન્સ છે ને એટલું જ કોલેજનું ઇમ્પોર્ટન્સ છે. એટલે બ્રાન્ચ સિલેક્ટ કરવા માટે મેં તમને વાત કરી એ પ્રમાણે તમારી ચોઇસ છે. તમે સિલેક્ટ નક્કી કરો પહેલાં તમારે માસ્ટર્સ ડિગ્રી કરવી છે, પીએચડી કરવું છે, રિસર્ચમાં જવું છે, ઇન્ડસ્ટ્રીઝમાં જવું છે, તમારે શું કરવું છે નક્કી કરી તમારી બ્રાન્ચને પકડી રાખો. બ્રાન્ચને પકડ્યા પછી તમે કોલેજમાં કઈ કઈ કોલેજમાં જશો એ જુઓ. કોલેજમાં જવા માટે એના વેબ પોર્ટલ પર જઈને પૂરો સર્વે કરો. અને ગુજરાતી કલ્ચર એક મેન્ટાલિટી છે કે ભાઈ હું અમદાવાદમાં રહું તો અમદાવાદમાં જ મારે ભણવું છે, મારે અમદાવાદની બહાર નથી જવું, કારણ કે મારે હોસ્ટેલમાં રહેવું પડે, મારે અપડાઉન કરવું પડે. તો હવે આપણે એવું કહેતા હોય કે આખું વર્લ્ડ છે ને ડિસકનેક્ટેડ, કે અહીંયાથી અમેરિકા જવું હોય ને ઇટ ઇઝ અ મેટર ઓફ ઓનલી ફ્યુ અવર્સ, રાઈટ? આપણે ઇન્ટરનેટના માધ્યમથી દરેક જણા જોડે વિધિન ફ્યુ સેકન્ડ્સ કનેક્ટ થતા હોય. તો સારું ભણવા માટે બોર્ડર્સ આપણને ખરેખર મેટર ના કરવી જોઈએ. જ્યારે આપણે સારામાં સારું એજ્યુકેશનની વાત કરતા હોઈએ તો સારી બ્રાન્ચ અથવા આપણને ગમતી બ્રાન્ચ અને આપણને ગમતી કોલેજ
જ્યાં પણ અવેલેબલ હોય ત્યાં આપણે ભણવા માટે જવા માટે તૈયારી બતાવવી જોઈએ. અને નોર્મલી તમારે બીજા કોઈ ફાઇનાન્શિયલ કન્સ્ટ્રેન હોય તો ગવર્મેન્ટની ઘણી બધી સ્કીમ્સ છે, ઘણી બધી પ્રાઇવેટ કોલેજ પણ ઘણી સારી સ્કોલરશીપ્સ આપે છે, એ બધાનો સર્વે કરવો જોઈએ. તમારા મનમાં પ્રશ્ન રાખી અને મનમાં જ જવાબ આપવાની બદલે એ જે પ્રશ્ન છે ને એ પ્રશ્ન પૂછી અને એનો ક્લેરિફાઈ કરવો જોઈએ, બરાબર. તો દરેક દરેક ઇન્સ્ટિટ્યૂટના એડમિશન પોર્ટલ ચાલુ હશે, દરેક દરેક ઇન્સ્ટિટ્યૂટે પોતાના એડમિશન ફોર્મ કલેક્ટ કરવાનું ચાલુ કર્યું હશે, તો એની ઉપર તમે ક્વેરી પૂછી શકો છો, તમે વેબ પોર્ટલ જોઈને તમે ઇન્ફોર્મેશન કલેક્ટ કરી શકો છો. સો રાધર દેન ફોલોઈંગ એની ટ્રેન્ડ ફોર બ્રાન્ચ ઓર ફોર કોલેજ, આઈ રેકમેન્ડ કે તમારે જો સારું કેરિયર બનાવવું હોય ને તો અમુક મહેનત તમારે જાતે કરવી પડશે. અને અત્યારનો આઈડિયલ ટાઈમ છે, બીકોઝ આ જે પેન્ડેમિક ટાઈમ છે એમાં હજુ ગુજસેટની એક્ઝામ ડેટ્સ આવી નથી, બરાબર. મેના એન્ડમાં તમારું રિઝલ્ટ આવશે 12th નું. તો અત્યારના ફ્રી ટાઈમમાં મેં તમને જે સર્વે કીધો છે એ સર્વે કરી અને તમારે જાતે તમારે શેમાં ભણવું છે, શેમાં આગળ જવું છે એવું નક્કી કરજો, બરાબર. સ્ટે એટ હોમ, સ્ટે સેફ, અને ગવર્મેન્ટની જે કોઈ ગાઈડલાઇન છે એને ફોલો કરી અને આ જે COVID-19ના જે પ્રોબ્લેમ્સ છે એની સાથે આપણે જીવતા શીખવાનું છે એવું શીખીને આપણે બધા કરીશું. અને આઈ હોપ કે મેં તમને જે ઇન્ફોર્મેશન આપી છે એ તમને ડેફિનેટલી હેલ્પફુલ થશે. થેન્ક યુ.